बोलिए श्री सतगुरु देव की जय, सतगुरु कबीर साहेब की जय, संत समाज की जय, भक्त समाज की जय। ध्यान मूलम गुरु मूर्ति, पूजा मूलम गुरु पदम, मंत्र मूलम गुरु वाक्य, मोक्ष मूलम गुरु कृपा। गुरुर्देव गुरुर्धर्मो गुरुर्निष्ठां परम तपः, गुरुर्परतरं नास्ति नास्ति तत्त्वं गुरुपरम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरम्, गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः, तस्मै श्री गुरुवे नमः। आदरणीय वंदनीय प्रांत स्मरणीय पारक धाम कबीर मंदिर मूलधर थे साहिब श्री नरेश साहिब जी, पारक निर्णय कबीर मंदिर चापरकोटा थे साहिब श्री सिद्धेश साहिब जी, हमारा दीवान श्रीयो प्रमुख साहिब श्रीयो तरण साहिब श्रीयो, वडिल भक्त सज्जनों, भक्तिमती माताओं बहनों बाढ़ गोपाड़ो, अशुभ गांव रामपुरा मुकामे संतोना भक्तोना निमित्त के प्रेमी भक्त श्री पर्वत भाई वेचाद भाई तथा एमना सुपुत्र श्री मिलन भाई पर्वत भाई तथा सरोजबेन मिलन भाई ना सुपुत्र जी आर्यन कुमार ने चौल क्रिमिया बाबरी तेमज आ नवा मकान वास्तु पूजन को क्या गृह प्रवेश कार्यक्रम राखवामां आव्यो छे, एमां आपने बधाने आमंत्रण आप्यु, आमंत्रणो सहज स्वीकार करी आपना समय एकत्रित थया, दर्शन प्रसन्न खूब लाभ लीधो। पूर्वे अमारा भजनिक मंडळो अमारा कलाकार साहेबश्रीओ पण खूब खूब भजन एमने संभळाव्या, एमनो पण खूब खूब आभार। आजना कार्यक्रममां चिरंजीवी आर्य कुरमे बाबरी चोल करिया तथा गृह प्रवेश आ एक काकरे बे पक्षी मारी एम के तेवो छे, एम एक प्रोग्राममां बे कार्यक्रमनुं आयोजन कर्युं। खूब खूब आ पूरा परिवार ने भक्त श्री नवल भाई वेचत भाई रमण भाई रामा भाई उमेश भाई नवल भाई भक्त श्री दीपक भाई साहेब दीपक भाई रमण भाई शांताबेन वेचात भाई कांताबेन रमण भाई संजय भाई रमण भाई आ पूरो परिवार मळे आ कार्यक्रम नो आयोजन को खूब खूब आभार। आजनो जे कार्यक्रम आर्यन कुमार ने चौल करिया एटले के आ संस्कार विधि नो कार्यक्रम, आजे नाना बाळको छे ए नाना बाळको ए भविष्यनो नागरिक एम कहेवामां आवे छे। आजे जेवो आपणे घडતર થાય નાના બાળકોને એવો કાલે એમના જીવનમાં સંસ્કારો આવે છે, એટલે ખરેખર આવા જે નાના નાના બાળકો હોય એ નાના બાળકોને બચપનમાંથી આવા સજ્જન પુરુષોનો સંત મહાત્માઓના એમના આશીર્વચન એમને મળી જાય, આશીર્વાદ મળી જાય અને એવા સારા સંસ્કારો મળી જાય તો એમનો જીવનનો બેડો પાર થઈ જાય છે। कारण कहवाय के आ एक आम कोरी मेमरी नी अंदर तमे जेवो भरो जेवो रेकॉर्डिंग करो एवो रेकॉर्डिंग थाय, एम आजे आपणे जीवन में जो बचपन में जो संस्कारो होय छे ए बचपन में संस्कारो मरण पर्यंत सुधी ए संस्कारो रहे छे, ए संस्कारो भूलाता नथी कारण के एकदम एनु मगज एकदम खीलेलो होय छे अने जे जे અને જ્ઞાન સમજ હોય એ જ્ઞાન સમજને પકડી લે છે, સારું જ્ઞાન તો સારું જ્ઞાનને પણ કેચઅપ કરી લે છે, ખરાબ જ્ઞાન હોય ખરાબ બુદ્ધિ હોય ખરાબ સંસ્કાર હોય એને પણ પકડી લે। તો નાના નાના બાળકોને જે સંસ્કાર મળે એ સંસ્કારોને માટે આપણે શું કરવું જોઈએ, તો નાના નાના બાળકોને માટે આપણા વ્યવહારની અંદર દરેકને
આપણે ખાવામાં, બોલવામાં, ચાલવામાં, હરવા ફરવા દરેક દરેક બાબતની અંદર ખૂબ આપણે સાવધાની આપણે રાખવાની જરૂર છે. આવા નાના નાના બાળકોને આવા ગુરુજનોનો, સંત સજ્જન પુરુષોનો હાથ મળી જાય, સાથ મળી જાય, સંસ્કારો મળી જાય તો જીવન એમનો બેડો પાર થાય. આજે સંસ્કારો ન હોવાને કારણે આજે માણસ કેવું કેવું કરી શકે છે. દારૂ તરફ પણ વળી શકે છે, મસાહર તરફ પણ વળી શકે, જુગાર તરફ વળી શકે છે, કેવું કેવું કરી શકે છે. ન જેવા ન કરવાના કામો કરે છે, ન બોલવાનું બોલે છે, ને ન ચાલવાનું પણ ચાલે છે. એવું એનું કારણ શું? કે એના ખરાબ સંસ્કારોના હોવાને કારણ, કારણ કે નવા ખરાબ સંસ્કારો હોવાને કારણે આવું કરે છે. તો સારા સંસ્કારો જીવનમાં આવે તો સારું એનું પરિણામ આવે છે, અને ખરાબ સંસ્કારો હોય તો એનું ખરાબ પરિણામ આવે છે. સંસ્કારો વિશે આજે આપણે સંતો પણ આપણને ઘણા વખત આપણે પ્રવચનમાં કહેતા હોય છે કે સંસ્કારોનું આપણે ઘડતર કરીએ. એટલે એક ઈસુ ખ્રિસ્તી થઈ ગયા, જે ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરનાર, એમને કોઈકે પૂછ્યું હશે કે ભગવાનના દરબારમાં કોણ પહોંચી શકે છે, ભગવાનના દરબારમાં કોણ પહોંચી શકે. તો નાનું આવું બાળક હશે, એવું નાનો બાળક ને આમ ઊંચું કરીને બધું બતાવ્યું કોઈકે, ત્યારે નાનું બાળક બધા પૂછવા માંડ્યા ઈસુને કે આવું નાનું બાળક હોય, નાનું બાળક ભગવાનના દરબારમાં પહોંચી શકે છે? તો કે નાનું બાળક એકદમ નિર્દોષ હોય છે, એનામાં કોઈ પ્રકારનો દોષ હોય નહીં. એ એકદમ કોરી કહેશે, જેવું લખો આવું જેમ કોરું કાગળ હોય, એ કોરા કાગળમાં લાલ પેનથી લખવામાં આવે લાલ લખાઈ જાય છે, અને કાળા કાળી પેનથી લખવામાં આવે કાળા કાળું લખાઈ જાય છે. એમ એમ સંસ્કારો છે, સંસ્કારોથી આપણા જીવનનું ઘડતર થાય છે. સાથે સાથે આપણે આ મકાનનો ગૃહપ્રવેશ, ગૃહપ્રવેશની અંદર પણ આ નવું મકાન છે, નવા મકાનના જે સભ્યો છે બધા, એ સભ્યોના અંદર સંસ્કારો જો સારા આવી જાય તો ઘર પણ સ્વર્ગ બની શકે છે. સ્વર્ગને કોઈ ગોતવાની કોઈ જરૂર નથી. સ્વર્ગ ઘણા વખત છે, સ્વર્ગ કોઈ ઊંચું છે એમ કે કોઈ 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 કે ઉત્તર દિશામાં છે, કોઈ દક્ષિણ દિશામાં છે. સ્વર્ગને હોદવા માટે ઘણી મથામણ કરે છે, અને કહેવામાં આવે છે કે 33 કોટી દેવતાઓ બધા કે ભગવાનો બધા ત્યાં સ્વર્ગની અંદર બધા રાજ કરે છે એમ કહેવામાં આવે છે. પણ ત્યાં ઉપર પોલામ પોલ છે, કશું છે જ નહીં. અહીંથી તમે જાઓ પોલામ પોલ કશું જ નહીં, અને બધા એમ કે ઉપર એમ, પણ ઉપર અને નીચે. તો ઉપર સારા કર્મ કરવો અને એને ઉપર કરવામાં આવે છે, અને નીચ કર્મ કરવાને નીચ ગણવામાં આવે છે. હલકું બોલવું, હલકું ખાવું, હલકું કરવું એ નરકની નિશાની છે. એમ આપણા જીવનની અંદર પણ સારા સંસ્કારોનો આપણે ધારણ કરીએ. સારા સંસ્કાર જીવનમાં આવે તો જીવનમાં દરેક દરેક ક્ષેત્ર આપણે કામ લાગી શકે છે. અને સંસ્કાર વગરનું જીવન એ સુગંધ વિનાના ફૂલ વગર જેવું છે. એટલે જીવનમાં જે સંસ્કારો છે, એ સંસ્કારોને આપણે ધારણ કરી આપણે જીવનમાં વ્યતીત કરવાની આપણે જરૂર છે. આર્યન કુમાર છે, આર્યન કુમારને બચપનમાંથી જ એમને ગુરુજન સંત મહાત્માનો પણ એમને આશીર્વાદ મળ્યા, સંસ્કારો એમને મળ્યા, ભક્ત સજ્જનોના તરફથી પણ એમને સંસ્કારો મળ્યા. જો એને એમનું જીવન છે, એમનું જીવન પણ ખૂબ તંદુરસ્ત બને અને ભણી ગણી અને બહુ મોટો માણસ બને, એમનું જીવન પણ તંદુરસ્ત રહે અને મન પણ તંદુરસ્ત રહે એવા આશીર્વચન આપે. મારી વાણીને વિરામ આપું છું, બોલવામાં કંઈક ભૂલ ચૂક હોય તો દરગુજર ક્ષમા કરશો. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય, સદગુરુ કબીર સાહેબ કી જય, સાહેબ બનગી. પૂજ્ય રાજેન્દ્ર સાહેબ, સરસ મજાનો સત્સંગ પીરીશું કે આર્યન કુમારને સારા સંસ્કાર સાંભળે અને સંસ્કાર વિશે સરસ મજાનો સત્સંગ પીરીશું. સાથે મને એમાં શરૂઆત કરી એટલે કે એક કાંકરે બે પક્ષી મારી નાખે એમ કે તમે કહો જીવાડવાના છે આપણે. એક કાંકરો મારીએ અને એ કહેવત પડેલી છે, બે પક્ષી હનાઈ જાય છે, મરી જાય છે. પણ મરી નથી જતા, હનાઈ નથી જતા, પણ બે કાર્ય કરીને એવા છે, એને ઊભા કરીને જવાનું છે, સજીવન કરવાના છે. એ
આપણે એને જે ઘણી વખતે આદિ અનાદિની પૂર્વની પૂર્વજોએ કહેવતો બનાવેલી હોય એને વળગીને રહીએ અને પછી એમાં ભૂલ પડતી છે ઘણીક વખતે. પણ જેને એ કહેવતોને અનુસરવાથી પાછું ઘણી વખતે પેલું કે પાળાના પૂસળા પર કોની પાણી રેડે કોળાને કોળું, ત્યાં બીજા ખાતરી કરે પૂસળા પર જેને પાણી રેડે, પણ પેલું પાણી ખરેખર કોળું થઈ જાય પૂસળું, પાણી રેડ રેડ કરે તો અનુભવમાં પાછું પછી કે આ આને લીધે કોળાને કોળું હતું. પણ જાતે વિચાર નિર્ણય કરવાનો છે કે પોતાને આપણને પાણી અત્યારે સત્સંગ પીરસાઈ રહ્યું છે, જોરદાર અમૃતવાની પીરસાઈ રહી છે, અને પછી આપણે એવા કોળાને કોળા રહી જઈએ તો પછી આપણું જીવન નકામું જાય, પૂસળા જેવી દશા થાય. એટલા માટે સરસ મજાનો સત્સંગ પીરસ્યો છે સાહેબ. અને હાલના તબક્કે ફરી આપની સામે બિરાજમાન પૂજ્યપાદ કબીર આશ્રમ ચાપરગોટાથી સિદ્ધેશ સાહેબ. સિદ્ધેશ સાહેબ પણ જોરદાર, સિદ્ધેશ સાહેબ સિદ્ધ કરીને બેઠા છે અને તત્પર છે આપણને બને, આપણે બધા તત્પર થઈ જાઓ સાંભળવા, આપવાવાળા આપતા જાય છે અને જે બાકી હોય તે જલ્દી આવીને આપી જશો. તો જે બોલીએ સદગુરુદેવ કી જય.